जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे बनावशुं स्वीट कॉर्न चाट। एकदम चटपटो अने मसालेदार अने बनावानुं बहु ज ईझी छे अने वरसादना दिवसमां तो खावानी मजा आवी जाय छे। तमे आ जोई शको छो के जोतानी साथे खावानुं मन थई जाय ए टाइपना बनशे। रेसिपी एकदम क्विक अने ईझी छे, सो बनावानुं शरू करीए। एक पेनमां लईशुं तेल अने बटर, बेउ आपणे मिक्स करवानुं छे કેમકે કોર્ન આપણા સરસ બટરી થશે। હવે બટર નરમ થાય એટલે અંદર આપણે લઈશું જીરું। જીરુંને તતડવા દેવાનું છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે। હવે જીરું તતડી જાય એટલે એડ કરશું બારીક કાપેલા કાંદા। હવે કાંદાને આપણે એક મિનિટ માટે સોટે કરશું। હવે કાંદા અહીંયા તમે જોઈ શકો છો કે થોડા નરમ થઈ ગયા છે, સો કાંદા ચડી ગયા છે અને બહુ ટાઈમ નહીં લાગે, એક મિનિટમાં સોટે થઈ જાય છે। હવે આપણે એડ કરશું બારીક કાપેલા લીલા મરચા। આ ચાટ તીખું સરસ લાગે છે, સો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચા નાખજો। હવે લઈશું ગ્રીન બેલ પેપર અને રેડ બેલ પેપર, ને તમારી પાસે રેડ બેલ પેપર ન હોય તો તમે ગ્રીન બેલ પેપર થોડું વધારે નાખજો, પણ આમાં તમે રેડ બેલ પેપર નાખશો તો આ બહુ જ સરસ કલરફુલ ચાટ બનશે। ને ફક્ત 5 ચમચી હળદર, હળદર 5 ચમચીથી વધારે નહીં નાખતા। હવે એકવાર હળદર બરાબર મિક્સ કરી લેવાની, ને હળદર મિક્સ કરી લીધા પછી હવે આપણે એડ કરશું થોડું મીઠું। મીઠું બહુ નહીં નાખતા, કેમ કે આપણે ચાટ મસાલો પછી નાખવાના છીએ અને ચાટ મસાલામાં ઓલરેડી મીઠું હોય છે। હવે મીઠું નાખ્યા પછી એકવાર મિક્સ કરશું, ને હવે આપણે આને ફક્ત ફ્યુ સેકન્ડ્સ મીડિયમ ફ્લેમ પર કરવાનું છે। ફ્યુ સેકન્ડ્સથી વધારે કરતા નહીં, કેમ કે આપણને કેપ્સિકમ ક્રન્ચી જોઈએ છે, એકદમ ચઢાવી નથી દેવાના, સો થોડા ક્રન્ચી રાખવાના છે અધકચરા, સો ઓવરકુક નહીં કરતા। હવે લઈશું આદુની પેસ્ટ, આમાં આદુની પણ ફ્લેવર બહુ જ સરસ લાગે છે। હવે આદુ એકવાર મિક્સ કરી લઈએ, હવે એડ કરશું આપણે ખમણેલું કોપરું અને લીંબુનો રસ। સો આ બહુ જ સરસ તીખો ને ટેંગી ચટાકેદાર આપણું ચાટ બનશે। હવે ચાટ મસાલા, હવે લઈશું કોથમીર, બારીક કાપેલી કોથમીર। સો તમે આ જુઓ છો કે કેટલું સરસ કલરફુલ લાગે છે અને આને આપણે બહુ ચઢાવવાનું પણ નથી। હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણું આવે છે સ્વીટ કોર્ન। સ્વીટ કોર્નને બાફી કાઢવાના છે અને પછી તમારે ચારણીમાં બરાબર પાણી કાઢી કાઢવાનું છે, જરી પણ પાણી રહેવું ન જોઈએ। અને જો તમે ફ્રોઝન સ્વીટ કોર્ન વાપરવાના હો તો એને તમારે બોઇલ કરવાની જરૂર નથી। હવે સ્વીટ કોર્નમાં બધા મસાલા બરાબર મિક્સ કરી કાઢવાના છે અને આને હવે આપણે બહુ કૂક કરવાનું નથી, ફ્યુ સેકન્ડ્સથી વધારે ગરમ કરતા નહીં, કેમ કે સ્વીટ કોર્ન ઓલરેડી બોઇલ્ડ છે, સો આપણે ખાલી બરાબર મિક્સ કરી લેવાનું અને પછી ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરી દેવાનું છે, ઓવર કુક કરવાનું નથી। સો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે, હવે ફાઇનલી એકવાર ચાખી લેવાનું। જો તમને કંઈ અંદર એડ કરવું હોય તો તમે એડ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। સો અહીંયા આપણું ચટપટું મસાલેદાર ચાટ તૈયાર છે, ખાવાની મજા આવી જાય એવું છે। હવે સર્વ કરશું, જ્યારે તમે આ સર્વ કરો ત્યારે કોઈ ટ્રાન્સપરન્ટ બોલમાં સર્વ કરજો તો બહુ જ સુપર પ્રેઝન્ટેશન લાગશે અને એકદમ કલરફુલ આખું લાગશે। તમે આ જોઈ શકો છો કે કેટલું કલરફુલ લાગે છે, એકદમ ફ્લેવરફુલ ચાટ બને છે, સ્પાઇસી ટેંગી અને ચાટ મસાલાથી ચટપટું, અને કેપ્સિકમ પણ અધકચરા રાખ્યા છે એટલે એનો ક્રંચ તમને મોઢામાં બહુ જ સરસ ટેસ્ટ આપે છે। જ્યારે સર્વ કરો ત્યારે ઉપર કોપરું અને કોથમીર ભભરાવો, એક એક બાઈટ તમે એન્જોય કરશો
ને કલર જોઈને જ એકચ્યુઅલી આ ખાવાનું મન થઈ જાય. ને એકવાર તમે આ ખાશો તો તમને રોજ બનાવવાનું મન થશે, એટલા યમ્મી છે. ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.